જ્યારે કેશોદના બાલ ભવનમાં છેલ્લા 8 વર્ષથી સાર્વજનિક ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ આયોજિત કરવામાં આવી હતી. આજે અહીંયા આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવે છે કે બાળકોને આજે સ્વચ્છતા વિશેનું જ્ઞાન પણ અમે આપ્યા છીએ. 11 દિવસ સુધી અહીંયા ગણપતિ બાપા પાસે એક પણ બાળક છે એ ક્યાંય પણ કચરો નથી કરતો, અને બાળકોની અંદર ઘણી બધી શક્તિ પડેલી હોય છે, સુષુપ્ત શક્તિ. એ બાળકો છે એ સુષુપ્ત શક્તિ રમત દ્વારા અમે અલગ અલગ રમત રમાડી અને એની સુષુપ્ત શક્તિ છે એ બહાર લઈ આવીએ છીએ. અને અમે સમાજને એક નવો રાહ ચીંધીએ છીએ કે ગણપતિને અમે પાણીમાં પધરાવતા નથી. આ 3 વર્ષથી આ ગણપતિ છે શ્રી આદર્શ વિદ્યા મંદિર કોઈલાણા લાટિયા, ત્યાં અમે એ શાળાની અંદર અમે તેની સ્થાપના કરીએ છીએ. કેમ કે પાણીમાં પધરાવવાથી પ્રદૂષણ છે એ વધે છે, અને ઘણા બધા બાળકો છે એ નાવાના બહાને ત્યાં ડૂબી પણ જાય છે, કે જે આપણે ઘણા ગામમાં આપણા યુવાનો છે ડૂબ્યા છે. એટલે અમે નવો ચીલો છે આ સમાજને એક નવી રાહ ચીંધી છે.